चलो विद्यार्थी मित्र, हवे आपणे प्रश्न नंबर 8 જોઈએ। શરૂઆતના બધા જ નાના નાના પ્રશ્ન છે। સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણો અને સાથે સાથે સ્ફટિકમય ઘન પદાર્થનું આપણે વર્ગીકરણ પણ કરવાનું છે બાળકો। તો ચાલો પહેલા જોઈએ એમના કેટલાક ઉદાહરણો, કે કે પદાર્થો સ્ફટિકમય ઘન પદાર્થો। તો કે આયર્ન એટલે લોખંડ, તમે જાણો છો, કોપર, સિલ્વર, આના જેવી ધાતુઓ એ સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ છે। આ સિવાય બી હોય પણ એક બે ધાતુના ઉદાહરણ આપી દીધા, મોટાભાગની ધાતુ સ્ફટિકમય જ છે બાળકો। પછી અધાતુમાં સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન જેવી અધાતુઓ પણ આપણે ખબર છે એ સ્ફટિકમય છે। સ્ફટિકમય છે એનો અર્થ એમાં આવેલા ઘટક કણોની ગોઠવણી કોઈ વ્યવસ્થિત રીતે થયેલી છે, અને અસ્ફટિકમય હોય એમનો અર્થ એમાં યાદચ્છિક રીતે અસ્તવ્યસ્ત અવ્યવસ્થિત કણો ગોઠવાયેલા હોય છે। તો આપણે જોયું કેટલીક ધાતુ આયર્ન, કોપર, સિલ્વર જેવી ધાતુઓ સ્ફટિકમય છે, જ્યારે સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન આના જેવી અધાતુઓ પણ અસ્ફટિકમય ઘન અસ્ફટિકમય ઘનમાં આવે છે। સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ આના જેવા ઘણા બધા સંયોજનો પણ સ્ફટિકમય ઘન પદાર્થ તરીકેની વર્તણૂક દર્શાવે છે બાળકો। તો આપણે જ્યારે ઉદાહરણ આપવાના થાય તો ધાતુ, અધાતુ, સંયોજન રેડી, પણ હવે આ ઉદાહરણ ખાસ ધ્યાનમાં રાખશું, કારણ કે આના પછીના પ્રશ્નોનો ટોટલી આધાર આ મુદ્દા ઉપર રહેવાનો છે। શું? તો કે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ, તેમાં રહેલા ઘટક કણો એ સ્ફટિકમય ઘન પદાર્થમાં આવેલા ઘટક કણોના પ્રકાર, ઘટક કણોના, ઘટક કણો કયા પ્રકારના છે, ઘટક કણોના પ્રકાર અને તેમની વચ્ચે કે ઘટક કણો વચ્ચે રહેલ આંતર આણ્વીય આકર્ષણ બળો, કેવું આકર્ષણ બળ રહેલું છે અને ઘટક કણ કયા પ્રકારના છે, મીન્સ કણ તરીકે અણુ બી હોય, પરમાણુ બી હોય કે આયન બી આવેલો હોઈ શકે છે, એટલે ઘટક કણોના પ્રકાર અને તેમની વચ્ચે રહેલા આંતર આણ્વીય આકર્ષણ બળોના આધારે જ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ ચાર પ્રકારે કરવામાં આવેલું છે, અને જે આગળ આપણે 1x1 અભ્યાસમાં પણ આપણે આવે જ છે ડીપથી। પણ પહેલા આ ખબર પડી ગઈ કે ઘન પદાર્થોનું વર્ગીકરણ સ્ફટિકમયનું, ઘટક કણ કયા પ્રકારનો છે, અર્થાત અણુ, પરમાણુ કે આયન કયા કણ છે એના ઉપરથી, અને બીજું એમની વચ્ચે આકર્ષણ બળ। તો બાળકો આકર્ષણ તો આપણે કેટલાય ભણી ગયા, જો એક નિર્બળમાં નિર્બળ આકર્ષણ, વિક્ષેપણ બળ, લંડન બળ, વાંડર વાલ્સ આકર્ષણ બળ, યાદ કરો કુલંબિક આકર્ષણ બળ, એટલે ધન અને ઋણ ઉર્જા કેન્દ્રમાં પ્રોટોન કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે જે આકર્ષણ ચાર્જ વચ્ચે એ કુલંબિક આકર્ષણ બળ કહેવામાં આવે છે, કારણ કે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ પ્રોટોન ઉપરનો ચાર્જ આપણે ખબર છે -1.602 -10^-19 કા કુલંબિક ચાર્જ ઇલેક્ટ્રોન ઉપરનો પ્રોટોન ઉપરનો આપણે ખ્યાલ છે, પ્રોટોન ઉપર પ્લસ વીજભાર, તો વિરોધ વીજભાર વચ્ચે આકર્ષણ હોય એ કુલંબિક આકર્ષણ નથી। પછી કોઈ ધનાયન ઋણાયન એમની વચ્ચેનું આકર્ષણ એ પણ એમાં કુલંબિક આકર્ષણ ટાઈપનું થયું બાળકો, ખ્યાલ આવે, વાન્ડર વાલ્સ, હાઇડ્રોજન બંધનું આકર્ષણ બળ, એચ બંધ। તો એ આકર્ષણ બળ પદાર્થની અંદર કયા ટાઈપનું છે અને પદાર્થ કયા કણથી બનેલો છે એના આધારે ચાર ટાઈપે વર્ગીકરણ કરવામાં આવેલું છે। આપણે જોઈએ સૌથી પહેલું છે આણ્વીય ઘન પદાર્થ, ઓકે, પહેલું કયું આણ્વીય ઘન પદાર્થ, સેકન્ડ છે એ આયોનિક ઘન પદાર્થ, થર્ડ છે એ ધાત્વિક ઘન પદાર્થ, અને ફોર્થ જાળીદાર અથવા એમને સહસંયોજક ઘન પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે। આમ ચાર રીતે ફરીથી જોઈએ, આણ્વીય ઘન પદાર્થ, આયોનિક ઘન પદાર્થ, ધાત્વિક ઘન પદાર્થ અને લાસ્ટમાં જાળીદાર અથવા તો સહસંયોજક ઘન પદાર્થ, બરાબર। આ ચારે આપણે 1x1 આગળના વિડીયો લેક્ચરમાં
वो व्यवस्थित रीते એનો અભ્યાસ પણ કરીશું. ચાલો તો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. જય હિન્દ બાળકો.